રાત્રે તેની પર પણ નજર કરી લેશું. ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને કોંગ્રેસમાં સમાવવાના પ્રયાસ કોંગ્રેસ દ્વારા કનુ કલસરિયાને મનાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીના પ્રવાસ સમયે જોડાઈ શકે છે કોંગ્રેસમાં સમાચાર મળી રહ્યા છે. આપને જણાવી દઈએ, કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપી શકે છે. અમરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ પણ હાલ દર્શાવાઈ રહી છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા નીતિન સોની, ફોનલાઈન પર જોડાયા છે. નીતિન, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ભારતીય જનતા પાર્ટીના મહુવાના પૂર્વ ધારાસભ્ય જે કનુભાઈ કલસરિયા છે, એ આમ જોવા જઈએ તો કોંગ્રેસમાં જોડાવાની તેમની વાત છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે. અગાઉ જયારે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં પ્રવાસ રહ્યા ત્યારે કનુભાઈ તેમની સાથે અડધો કલાક મીટિંગ કરી હતી ગઈ વિધાનસભા ચૂંટણી વખતે, પરંતુ ઈએનકેન કારણોસર તેઓ કોંગ્રેસમાં જોડ્યા નહોતા. પરંતુ હવે ફરી એક વખત આગામી 16મી અને 17મી તારીખે જયારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને ખાસ કરીને મહુવા પંથકમાં જે બંધારો બંધાયો છે, મેખાળા બંધારો, એની મુલાકાત લે તેવી સંભાવના છે. અને આને વાતને લઈને કનુભાઈ કલસરિયા ફરી એક વખત રાહુલ ગાંધીને મળશે અને કોંગ્રેસમાં જોડાશે તે વાતે જોર પકડ્યું છે. જોકે કનુભાઈ સાથે હાલ વાત થઈ છે તે મુજબ તેમણે એવું જણાવ્યું છે કે હાલ કોંગ્રેસમાં જોડાવાનું મારું કોઈ આયોજન નથી, પરંતુ જે પ્રકાર રાહુલ ગાંધી ગુજરાતમાં અને ખાસ કરીને મહુવાના મેખાળા બંધારા ખાતે વિઝિટ લેવાની જે વાત ચાલી રહી છે એના કારણે આ વાત વહેતી કરી છે. પરંતુ હાલ જોવા જોઈએ કોંગ્રેસમાં જોડાવાનું મારું કોઈ અત્યારનું પ્લાનિંગ નથી, અથવા હું હાલમાં કોઈને મળ્યો પણ નથી, તેમ કનુભાઈ જણાવ્યું હતું. આભાર નીતિન. તો કનુભાઈ કલસરિયાની વાત ફરી વહેતી થઈ છે. જો કે કનુભાઈ કલસરિયાએ વીટીવી સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે તેમનો અત્યારે કોઈ ખાસ પ્લાનિંગ નથી કે તેઓ કોંગ્રેસમાં જોડાશે. પહેલા પણ આ પ્રમાણેની વાતો વહેતી થઈ હતી કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તો કોંગ્રેસે કનુભાઈ કલસરિયાને મનાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે તેવી વાતો હાલ વહેતી થઈ છે. આપને જણાવીએ, કનુભાઈ કલસરિયા કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી વાત વહેતી થઈ છે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ પણ આપી શકે છે. અમરેલીથી કનુભાઈ કલસરિયા ચૂંટણી લડી શકે છે અને કોંગ્રેસ દ્વારા તેમને મનાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ભાજપના જે પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા કોંગ્રેસમાં સમાઈ શકે છે તેવા સમાચાર હાલ પ્રહતા થયા છે. રાહુલ ગાંધીના પ્રવાસ સમયે કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવા સમાચાર વહેતા થયા છે. કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપી શકે છે. અમરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ પણ હાલ વહેતી થઈ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા જેમને કોંગ્રેસ દ્વારા મનાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.